हेलो फ्रेंड्स आई डॉ सीएस प्रशांत पी पटेल वेलकम्स यू इन माय YouTube चैनल पीएमपी तो विद्यार्थी मित्रों एसवाईबीकॉम गुजराती मीडियम ની અંદર આપણે ફોર્થ ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ સેમ 4 ની અંદર બજાર ક્રિયા મિશ્રણ આની અંદર ટોટલ આપણે આમ જોવા જોઈએ તો એક જ ક્વેશ્ચન છે પર વારેઘડી અલગ અલગ રીતે તમને પૂછી શકાય કે પી ભાઈ માર્કેટિંગ મિશ્રણના પી કયા છે તો શરૂ કરીએ ચેપ્ટરને સમજીએ કે ભાઈ બજાર ક્રિયા મિશ્રણ છે શું અને કેટલું જરૂરી છે જ્યારે આપણે એક ઉદ્યોગપતિના નજરથી જોઈએ છે એક ઉત્પાદકના નજરથી જોઈએ છે જ્યારે આપણે કોઈ વસ્તુનું વેચાણ કરી રહ્યા છીએ ત્યારે બજાર ક્રિયા મિશ્રણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે તો શરૂ કરીએ વિડીયોને સૌથી પહેલાં તો સમજી લઈએ કે બજાર ક્રિયા મિશ્રણ છે શું એ એફએમ મેઝીના મતે એટલે એમના દ્વારા આપેલી એક વ્યાખ્યા છે કે વસ્તુ વિતરણ પદ્ધતિ વેચાણ વૃદ્ધિના પગલાં અને કિંમત નીતિનું યોગ્ય રીતે થતું સંયોજન જેથી કંપની બજારના જે વિભાગને પોતાનો માલ પહોંચાડવા માગે છે તેને અસરકારક રીતે પહોંચાડી શકે સિમ્પલ વસ્તુ છે તમે જે ઉત્પાદન કરો છો એ ઉત્પાદન સારી ક્વોલિટીનું હોવું જોઈએ એ યોગ્ય સમયે સામે જે ગ્રાહક છે ત્યાં સુધી પહોંચી જવું જોઈએ એની માહિતી તમે કઈ રીતે એ માહિતીને ગ્રાહક સુધી પહોંચાડો છો તમારી અભિવૃત્તિ શું છે અને તમારી કિંમત જો આ ચાર વસ્તુનું યોગ્ય રીતે તમે સંમેલન કરો છો એનું યોગ્ય રીતે તમે સંયોજન કરો છો તો આ જ તમારી માટે શું છે બજાર ક્રિયા મિશ્રણ છે કે ગ્રાહક સુધી તમે તમારો પ્રોડક્ટ પહોંચાડો તમારે તમારી સૌથી પહેલાં તો વસ્તુ યોગ્ય હોવી જોઈએ તમે જે વસ્તુ બનાવો છો તે વેચાવા લાયક હોવી જોઈએ સૌથી પહેલાં બીજી તમારી વિતરણ પદ્ધતિ તમારી જે ડિસ્ટ્રિબ્યુશન ચેનલ છે તમે કેટલા લોકોને વચ્ચે રાખો છો કેટલા ઝડપથી તમે ગ્રાહક સુધી તમારો પ્રોડક્ટ પહોંચાડો છો તમારું ભૌતિક વિતરણ તમારી વિતરણ પદ્ધતિ કેવી છે વેચાણ વૃદ્ધિ એટલે કે તમે કેવી રીતે માર્કેટિંગ કરો છો પ્રમોશન કરો છો જાહેરાત કેવી રીતે આપો છો લોકો સુધી તમારા પ્રોડક્ટની માહિતી માહિતી કેવી રીતે પહોંચે છે અને સૌથી મેઇન કિંમત તમે યોગ્ય કિંમત લગાવો ના વધારે ના ઓછી જે પ્રોડક્ટ છે તે એની છે તે હિસાબે એની કિંમત રાખો જો આ ચાર વસ્તુ યોગ્ય રીતે થાય તો તમે તમારા જે પણ હેતુ છે જે તમારો ઉદ્દેશ છે તમારા વેપારનો તે તમે અચીવ કરી શકશો અને આ ચાર વસ્તુઓ એટલે તમારું બજાર ક્રિયા મિશ્રણ તો આઈ હોપ કે તમને એટલીસ્ટ ડેફિનેશન ક્લિયર થઈ જશે ડેફિનેશનને વધારે સારી રીતે ક્લિયર કરવા માટે આપણે કન્સેપ્ટને સમજીએ એટલે વધારે સારી રીતે આપણે ડિટેલમાં એને સમજી શકીશું જો તમે કોઈ પણ પ્રોડક્ટ વેચવા બેસો છો આ ચાર વસ્તુ પર તમારે ધ્યાન આપવાનું છે જે આગળ આપણે વ્યાખ્યા જોઈ એમાં ચાર વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે પ્રોડક્ટ તમારો પ્રોડક્ટ બેસ્ટ હોવો જોઈએ સારી ક્વોલિટીનો હોવો જોઈએ લોકોને ઉપયોગમાં આવે તેવો હોવો જોઈએ એટલે પેદાશ સૌથી મેઇન છે જો તમે એવી કોઈ વસ્તુની પેદાશ કરો જે કામની જ નથી તો કેવી રીતે તમે વેચશો સમજો કે તમે કોઈ એવા વિસ્તારમાં છો જ્યાં મેલ રેશિયો બહુ વધારે છે પુરુષો બહુ ખૂબ વધારે છે એ વિસ્તારની અંદર સમજો કે નેવું ટકા વિસ્તાર પુરુષોનો છે અને દસ ટકા વિસ્ એ વિસ્તારમાં સ્ત્રીઓ છે ખાસ કરીને જે ઔદ્યોગિક ક્ષેત્ર હોય ઔદ્યોગિક વિસ્તાર જે હોય ત્યાં આવો રેશિયો હોય છે મેલ અને ફિમેલનો કે વધારે પડતા પુરુષો હોય ત્યાં અને સ્ત્રી બહુ જ ઓછી માત્રામાં હોય હવે એવા વિસ્તારમાં તમે નેલ પોલિશ કે કોઈ ફિમેલ પ્રોડક્ટ વેચવા બેસો તો વેચાણ કેવી રીતે થશે તમારે એવો પ્રોડક્ટ વેચવો જોઈએ ત્યાં તમારે એવી પેદાશ વેચવી જોઈએ જે પુરુષો ખરીદવાના હોય કેમ કે ત્યાં પુરુષોનો સંખ્યા વધારે છે એટલે સૌથી એટલે તમારે એ વસ્તુ જોવાની છે કે તમે જે બનાવી રહ્યા છો એ વેચાશે એની ક્વોલિટી કેવી છે શું ગ્રાહકને પસંદ આવશે એટલે પેદાશ પર તમારે ખાસ ધ્યાન આપવાનું તમે શું બનાવો છો નો ડાઉટ બનાવેલી બધી જ વસ્તુ વેચાય જ છે નવ્વાણું ટકા કેસમાં પણ એ તમારે ધ્યાન રાખવાની છે પ્રોડક્ટ ફેશનમાં હોવો જોઈએ લોકોને પસંદ આવવો જોઈએ ક્વૉલિટી વાઇઝ હોવું જોઈએ હવે આજની તારીખે તમે એકદમ જૂના જૂના જમાનાનો પ્રોડક્ટ બનાવી નાખો જે ફેશન ફેશનમાં ના હોય તો કોણ ખરીદશે એને એટલે પેદાશ વિચાર કરીને કરવાની બીજું કિંમત ચાલો પેદાશ તો કરી દીધી પરંતુ કિંમત યોગ્ય હોવી ખૂબ જરૂરી છે યોગ્ય કિંમત રાખશો તો ગ્રાહક બીજી વાર ખરીદશે પહેલી વાર પણ ત્યારે જ ખરીદશે જો કિંમત યોગ્ય હશે એટલે બીજી વસ્તુ છે પ્રાઇસ પહેલું પ્રોડક્ટ બીજું પ્રાઇસ પેદાશ અને કિંમત ચો ત્રીજો પી છે અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન પ્રમોશન પર પણ ખાસ ધ્યાન આપવાનું પ્રમોશન તમારું યોગ્ય રીતે થવું જોઈએ પ્રમોશન એટલે કે જાહેરાત તમે ગ્રાહક સુધી પહોંચો ગ્રાહકને તમારા પ્રોડક્ટની માહિતી મળવી જોઈએ કે ભાઈ આવો પ્રોડક્ટ પણ માર્કેટમાં વેચાઈ રહ્યો છે એટલે પ્રમોશન જેટલું સારું કરતા આવડે તો સૌથી બેકાર વસ્તુ પણ તમે વેચી શકો કે આજની તારીખમાં માર્કેટિંગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે જેટલું સારું પ્રમોશન એટલો તમારો પ્રોડક્ટ લોકોના મોઢા પર લોકોના મગજમાં રહેશે અને ચોથું છે ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે ભૌતિક વિતરણ તમારી ડિસ્ટ્રિબ્યુશન જે ચેનલ છે એ યોગ્ય હોવી જોઈએ ઘણીવાર કે ચેનલ બહુ લાંબી હોય એટલે વચોટિયાઓ જે હોય ને વધારે હોય જે ઉત્પાદક છે એના પછી ત્રણ ચાર વચોટિયા આવે પછી ગ્રાહક સુધી પ્રોડક્ટ પહોંચે તો કેટલા લોકો પોતાનું કમિશન જોડતા જશે એટલે પ્રોડક્ટ આપોઆપ મોંઘો થઈ જશે ભલે તમે સસ્તો બનાવ્યો હોય અને બીજું જેટલી લાંબી ચેનલ હશે સમય પણ વધારે લાગશે ગ્રાહક સુધી પહોંચવામાં તો આ ન હોવું જોઈએ તમારી ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એકદમ નાની હોવી જોઈએ અને એમનું કમિશન પણ ઓછું હોવું જોઈએ જેટલી નાની હશે એટલું ઓછું કમિશન એટલો ઓછો સમય તો આ ચાર વસ્તુ પર હંમેશા તમારે ધ્યાન આપવાની જેને કહેવાય માર્કેટિંગના ચાર પી પ્રોડક્ટ પ્રાઇસ પ્રમોશન અને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન પેદાશ કિંમત અભિવૃત્તિ અને ભૌતિક વિતરણ જો આ ચાર ચાર ચારનું તમે સંયોજન બરાબર રીતે લગાવશો તો તમારો જે પણ પેદાશ છે તે વેચાવાની જ છે અને બજારમાં તમારી કંપની ચાલવાની જ છે ગ્રાહક તમારી પાસે આવવાના છે અને તો જ તમે અસરકારક રીતે લોકો સુધી પહોંચી શકશો ક્લિયર તો હવે વ્યાખ્યાને સમજીએ એટલે વધારે સારી રીતે ક્લિયર થશે ઈ એમ મેઝના મતે બજાર ક્રિયા મિશ્રણ એટલે વસ્તુ વિતરણ પદ્ધતિ વેચાણ વૃદ્ધિના પગલા અને કિંમતનું યોગ્ય રીતે થતું સંયોજન જેથી કંપની બજારના જે વિભાગને પોતાનો માલ પહોંચાડવા માગે છે તેને અસરકારક રીતે પહોંચાડી શકે છે ક્લિયર તો આઈ હોપ સો હવે વ્યાખ્યા તમને ક્લિયર થઈ જશે અને ચેપ્ટરનો કન્સેપ્ટ પણ ક્લિયર થયો છે આપણે જે જોવાના છીએ આજે તે છે બજાર ક્રિયા મિશ્રણ ક્લિયર માર્કેટિંગ મિક્સ જેને કહેવાય કે તમે જે વસ્તુ કરો છો માર્કેટિંગ એમાં માર્કેટિંગમાં પણ ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે અને આ છે ચાર પી માર્કેટિંગ મિક્સ એટલે કે બજાર ક્રિયા મિશ્રણના ચાર પી બજાર ક્રિયા મિશ્રણ એટલે કે માર્કેટિંગના ચાર पीछे प्रोडक्ट प्राइस प्लेस प्रमोशन અને આ ચાર વસ્તુ જ આપણે આખા ચેપ્ટર માં સમજવાની છે તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે બજાર ક્રિયા મિશ્રણના તત્વ કે તમે ઘટકો કો કે 4 પી તમે જે કહો છો એ 4 પી કયા છે પેદાશ એટલે કે પ્રોડક્ટ પ્રાઇઝિંગ એટલે કિંમત ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે ભૌતિક વિતરણ અને પ્રમોશન એટલે અભિવૃત્તિ તો અહીંયા તમને ચાર્ટ ફોર્મેટમાં પણ સમજાવવામાં આવેલું છે આ એક ઇંગ્લિશ ફોર્મેટ છે પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ પ્રમોશન અહીંયા તમને ગુજરાતી નામ સાથે આપેલા છે પેદાશ કિંમત અભિવૃત્તિ અને ભૌતિક વિતરણ હવે આ ચાર પી વિશે થોડી માહિતી લઈ લઈએ કે આ ભાઈ આ જે ચાર પી છે બનાવ્યા કોને તો આ ચારના આ ચાર પીના સમૂહને માર્કેટિંગ મિક્સના નામથી ઓળખવામાં આવે છે એમસીક્યુ માટે યાદ રાખજો માર્કેટિંગના ચાર પી કયા છે પેદાશ કિંમત અભિવૃદ્ધિ અને ભૌતિક વિતરણ એટલે કે જગ્યા પ્લેસ કહો કે ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન કહો યોગ્ય જગ્યા હોવી પણ ખૂબ જરૂરી છે હવે હાર્ડવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર નીલ બોર્ડને માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ જૂન ઓગણીસો ને ચોસઠમાં આપ્યો હતો એમસીક્યુ એક્ઝામ માટે ખાસ યાદ રાખજો પ્રોફેસર નીલ બોર્ડ દ્વારા આ માર્કેટિંગ મિક્સનો ખ્યાલ આપવામાં આવ્યો છે તેમને ક્યાંક કઈ યુનિવર્સિટીના પ્રોફેસર છે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે અને આ ખ્યાલ ક્યારે આપ્યો હતો તેમને ઓગણીસસો ને ચોસઠમાં ક્લિયર વર્ષ યાદ રાખજો જેમને આપ્યું છે તે પ્રોફેસરનું નામ યાદ રાખજો અને પ્રોફેસર યુનિવર્સિટી કઈ હતી હાર્વર્ડ યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર નીલ બોર્ડ દ્વારા જૂન ઓગણીસસો ને ચોસઠમાં માર્કેટિંગ મિક્સનો ખ્યાલ લોકો સમક્ષ મૂક્યો હતો કે ભાઈ આ ચાર વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ તો જ તમે ગ્રાહક સુધી પહોંચી શકશો તો જ બધા ગ્રાહક તમારા સુધી આવશે અને તમે માર્કેટમાં રાજ કરશો તેમણે એક જનરલ છે એ જનરલનું નામ છે ઓફ એડવાઇઝિંગ રિસર્ચ ના જૂન બે હજાર ઓગણીસો ને ચોસઠના અંકમાં ધી કન્સેપ્ટ ઓફ માર્કેટિંગ મિશ્ર પર લખેલ લેખ દ્વારા આ ખ્યાલ રજૂ કરેલ છે યાદ રાખજો કઈ બુકમાં એમને આ વિચાર લખ્યો છે ઓફ એડવાઇઝિંગ રિસર્ચ એડવાઇઝિંગ સોરી ઓફ બોલાઈ ગયું એડવાઇઝિંગ રિસર્ચ આ નામ તમે યાદ રાખજો ઓગણીસો ને ચોસઠમાં જૂન ઓગણીસો ને ચોસઠમાં જર્નલ ઓફ સોરી અહીંયા ટાઈપિંગ એરર છે નહીં નહીં બરાબર છે બુકનું નામ શું છે જર્નલ ઓફ એડવર્ટાઇઝિંગ રિસર્ચ ક્લિયર આ બુકનું નામ છે જર્નલ ઓફ એડવર્ટાઇઝિંગ રિસર્ચ આ બુકની અંદર આ બુક ક્યારે છપાઈ છે જૂન ઓગણીસો ને ચોસઠ એના અંદર એમને એક હેડિંગ આપેલું ધી કન્સેપ્ટ ઓફ માર્કેટિંગ મિશ એટલે આ ચાર પી ક્લિયર એના ઉપર એમને એક ચેપ્ટર એક લેખ લખેલો છે જેના અંદર એમને ચાર પીની વાતો કરેલી છે કે ભાઈ ચાર પી શું છે કેમ જરૂરી છે તો યાદ રાખજો પ્રોફેસર નીલ દ્વારા આ ચાર પી આપવામાં આવ્યા છે તે કઈ યુનિવર્સિટીના પ્રોફેસર છે હાર્વર્ડ યુનિવર્સિટી આ બુક ક્યારે છપાઈ હતી જૂન ઓગણીસો ને ચોસઠ બુકનું નામ શું છે જર્નલ ઓફ એડવર્ટાઇઝિંગ રિસર્ચ અને એ બુકની અંદર જે ચેપ્ટર છે એનું નામ શું છે એ જે લેક છે એનું નામ શું છે ધ કન્સેપ્ટ ઓફ માર્કેટિંગ મિશ્ર આ બધા પોઈન્ટ તમને એમસીક્યુ માટે કામ લાગી શકે ક્લિયર કે

આ વ્યાખ્યાનો ઉપયોગ પણ પોતાની બુકમાં કરેલો હતો તો આઈ હોપ સો દીકરાઓ કે તમને બેસિક ચેપ્ટરનો બેસિક ક્લિયર થઈ ગયો છે કે ચાર પી શું છે કોના દ્વારા રજૂ કરવામાં આવેલા છે આગળ વધીએ હવે ચાર પીને ડિટેલમાં સમજીએ સૌથી પહેલું છે પેદાશ એટલે કે પ્રોડક્ટ માર્કેટિંગનું મૂળભૂત તત્વ છે વસ્તુ કે પેદાશ માલસામાન જ્યારે યંત્રની મદદથી અમુક પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે સેવા અથવા ચીજવસ્તુનું સ્વરૂપ ધારણ કરે છે તેને પેદાશ કે ઉત્પાદન કહેવાય છે પેદાશનો ઉદ્દેશ વસ્તુઓ તુષ્ટિગુણ ઉમેરીને ઉપયોગના મૂલ્ય તથા કિંમતમાં વધારો કરવાનો છે ક્લિયર પેદાશ એટલે શું તમે કાચો માલ કે કોઈ પણ રો મટીરિયલનો ઉપયોગ કરીને એમાં થોડી પ્રક્રિયા કરીને એક નવું સ્વરૂપ આપો છો જેને આગળ જેને કોઈ બીજા ઉપયોગમાં લઈ શકાય તો તે વસ્તુને આપણે કહીએ છીએ પેદાશ અને પેદાશ જે છે એ કંઈ ના કંઈ મૂલ્ય ધારણ કરે છે ક્લિયર અને એનું એને તમે આકરી શકો છો કિંમતમાં અને એને ગ્રાહક ઉપયોગમાં લેશે કોઈના કોઈ કારણમાં તો તે વસ્તુને આપણે શું કહીએ છીએ પેદાશ અને જે પેદાશ તમે કરો છો તે સારી ક્વોલિટીની હોવી ખૂબ જરૂરી છે સારી ક્વોલિટી હોવી જોઈએ ફેશનેબલ હોવી જોઈએ લોકોને પસંદ આવી જોવે તો આ બધી વસ્તુઓ પર તમે ધ્યાન આપવાનું જ્યારે તમે પેદાશ કરો છો પછી તમે આઉટ ઓફ ફેશન વસ્તુ બનાવો હવે સમજો કે આજની તારીખમાં તમે કોઈ એવી વસ્તુ બનાવો છો જેમ કે આજે બધા બાઇકને કાર ચલાવતા થયા છે હવે આજના જમાનામાં તમે જૂના જમાનાના ટાઈપના કોઈ સ્કૂટર કે એવું કંઈ બનાવો તો ના ચાલે એ લોકો એને પસંદ નહીં કરશે કેમ કે બહુ એડવાન્સ ટેકનોલોજીવાળા વાહનો આવી ગયા છે માર્કેટમાં હા જે લોકો એન્ટિક વસ્તુ પસંદ કરતા હોય તો એ વસ્તુ પછી અલગ છે પરંતુ જનરલ માર્કેટની વાત કરીએ તો તમારો પેદાશ આઉટ ઓફ ફેશન છે તો નહીં ચાલશે તમે કોઈ એવો ટેસ્ટ બનાવો છો ક્લિયર તમે કોઈ સમજો કે ખાવાની વસ્તુ બનાવો છો પણ એ ટેસ્ટ ભારતમાં ચાલે એવો નથી લોકોને નથી પસંદ આવતો તો તમારો પ્રોડક્ટ નહીં ચાલશે કેમકે જો દરેક જગ્યાએ ટેસ્ટ અલગ હોય હવે અહીંયા લોકો તીખું ખાવાનું પસંદ કરે તમે ફોરેન કન્ટ્રીમાં જશો અમેરિકા કે બીજી કોઈ વેસ્ટર્ન કન્ટ્રીમાં તો ત્યાં એ લોકો તીખું નથી ખાતા એમને સ્પાઈસી વસ્તુ એટલી પસંદ નથી આવતી જનરલ હજી પણ હું વાત કરું જનરલ માર્કેટની વાત કરું ત્યાં પણ અમુક લોકો હશે જેને તીખું ખાવાનું પસંદ હોય પણ જનરલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં નાઇન્ટી પર્સન્ટ કેસમાં એ લોકો નોર્મલ ફીકું ખાવાનું જ પસંદ કરતા હોય છે એમને સ્પાઈસી વસ્તુ પસંદ નથી આવતી હવે એવા માર્કેટમાં તમે તીખી વસ્તુની પેદાશ કરો તો ખરીદનારા બહુ ઓછા હશે એટલે પેદાશ લોકોને ટેસ્ટ પસંદ આવવો જોઈએ ફેશનેબલ હોવી જોઈએ ક્વોલિટી એસ ક્વૉલિટી પણ સારી હોય છે કેમકે હવે લોકો ક્વૉલિટી માટે પણ એની જે ગુણવત્તા છે એની માટે પણ હવે લોકો જાગૃત થયા છે કે ભાઈ સારી ગુણવત્તા આપો ભલે કિંમત થોડી વધારે લો એટલે પેદાશ પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે પેદાશ અંગે કેટલાક નીચે મુજબના નિર્ણયો સંકળાયેલા છે જેમ કે પેદાશ સર્જન શું પેદાશ કરશું એટલે જ્યારે કોઈ ઉદ્યોગપતિ જ્યારે કોઈ પૈસાવાળો વ્યક્તિ જ્યારે ફર્સ્ટ ટાઈમ એવું વિચારે છે કે મારે કંઈ બનાવવું છે તો સૌથી પહેલાં તો શું બનાવવું છે એને નક્કી કરવું પડશે કે જે પણ બનાવે છે વેચાવવું ખૂબ જરૂરી છે તો એને એવી વસ્તુનું સર્જન કરવાનું છે જે માર્કેટમાં ચાલી શકે વસ્તુ મિશ્ર હવે જે વસ્તુ એ બનાવે છે એમાં પણ અલગ અલગ કેટેગરી રાખી શકે જેમ કે ફ્લેવર રાખી શકે અલગ અલગ પ્રકારના સમજો કોઈ ખાવાની વસ્તુ બનાવવાનું એને નક્કી કરી દીધું કે ભાઈ ચલો કયું સર્જન કરવાનું છે તો એને વિચારી દઉં કે હું વેફર બનાવીશ મારી કંપની વેફરનું સર્જન કરશે ચાલો સર્જન શું કરવાનું છે નક્કી થઈ ગયું હવે એ વેફરમાં પણ અલગ અલગ ફ્લેવર આપી શકાય અનિયન ફ્લેવર ટોમેટો ફ્લેવર મસાલા ફ્લેવર સોલ્ટી ફ્લેવર ઘણા બધા મિશ્રણ તમે રાખી શકો છો તો આ છે વસ્તુ મિશ્ર આ વસ્તુ વિશે એટલે પેદાશમાં તમે ફક્ત એવું નહીં સમજો કે બહુ સામાન્ય પ્રક્રિયા છે પેદાશ કરતી વખતે ઘણી બધી વસ્તુઓ પર વિચારણા કરવામાં આવતી હોય છે ત્યારબાદ પેદાશના જીવનચક્રના જુદા જુદા તબક્કે યોગ્ય વ્યૂહરચનાઓ હવે જે પણ તમે બનાવો છો ને એની પણ એક લાઈફ છે જે રીતે આપણી એક લાઈફ છે પેદા થયા છીએ તો આપણે ક્યારે ના ક્યારે મરવાના જ છીએ તો જે પણ વસ્તુ તમે બનાવી છે એ આજે ચાલશે કાલે બહુ વધારે ચાલશે એક સમય એવો આવશે કે એકદમ જ વધારે ચાલશે અને એક સમય એવો પણ આવશે જ્યારે એ માર્કેટમાંથી બહાર જતું રહેશે આ એની લાઈફ છે કોઈ પણ પ્રોડક્ટની લાઈફ હોય યાર એક સમયે બજાજના સ્કૂટર એટલે તો એકદમ રાજાશાહી ગણાતા હવે આજના બજાજના સ્કૂટરને કોઈ સૂંઘતું પણ નથી કેમકે એટલી ફેશનેબલ બાઇક આવી ગઈ છે એટલે એ પ્રોડક્ટની લાઈફ હોય એક સમયે કિસ્મી ચોકલેટ જે હતી એ બહુ ચાલતી હતી માર્કેટમાં કેમ કે ત્યારે કોઈ બીજી ચોકલેટ હતી જ નહીં હવે આજે જો ડેરી મિલ્ક આવી ગઈ કિટકેટ આવી કેટલી બધી કંપનીઓ છે તો એક લાઈફ તમારે ધ્યાનમાં રાખવાની છે તો ઘણી વાર કેવું હોય કે તમારો લાઈફનો ગ્રાફ ને શરૂઆતમાં ઉપર જતો હોય પછી એ નીચે પડવાનો શરૂ થાય પર જો એ સમય તમે પોતાની જાતને સાચવી લો અને કંઈક નવું કરી નાખો એમાં તો ફરીથી ઉપર જઈ શકે એનું પણ હું એક્ઝામ્પલ આપી શકું તમને ફોર એન એક્ઝામ્પલ આ બાલાજીના જે વેફર્સ હોય છે એક સમય બહુ ચાલે પછી એમનો નીચે પડવાનો સમય આવી ગયો કે ભાઈ બાલાજી એક સમય ને બાલાજી ખાલી એક જ ફ્લેવર બનાવતી મસાલા ફ્લેવર દેટ સીટ પછી એમને યાદ આવ્યું કે યાર મસાલા ફ્લેવર તો વેચાતો બંધ થાય છે તો એ લોકોએ શું કર્યું એની માર્કેટિંગ શરૂ કરી પ્લસ એમાં અલગ અલગ ચેન્જીસ લાવ્યા ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવ્યા એટલે ફરીથી પ્રોડક્ટ વેચાતો થયો અને સાથે સાથે બીજા ફ્લેવર લઈને આવ્યા એટલે તમે જ્યારે પેદાશ કરો છો તો તમારે પ્રોડક્ટની લાઈફ પણ ધ્યાનમાં રાખવાની અને તમને લાગે કે હવે લાઈફ પતવા આવે છે તો તમારે અલગ અલગ તબક્કા પર વ્યૂહરચનાઓ બનાવવાની નહીં તો તમે માર્કેટની બહાર ફેંકાઈ જશો એટલે આ જે ચાર પી બનાવ્યા છે જેમને એટલે કે જે એક્સપર્ટ છે નીલ બોર્ડ એ નીલ બોર્ડના મત મુતાબિક સૌથી પહેલાં તમારે જે વસ્તુ પર કામ કરવાનું છે તે છે તમારી પેદાશ યોગ્ય પેદાશ કરવી ખૂબ જરૂરી છે અને જ્યારે પણ તમે પેદાશ કરો ખૂબ સમજી વિચારીને કરવાનું સમજી વિચારીને ચાલો પેદાશનું સર્જન તો તમે કર્યું છે તો એમાં અલગ અલગ કેટેગરી પણ બનાવવાની અને ફક્ત કેટેગરી નહીં બનાવવાની દરેક કેટેગરી પર ધ્યાન આપવાનું કે ભાઈ કઈ કેટેગરીનો સમય હવે પૂરો થયો છે તો એમાં કઈ વસ્તુ કરવાથી ફરીથી એનો સમય શરૂ થઈ જશે તો આ અમુક નિર્ણયો તમારે લેવા પડે જો તમે માર્કેટમાં પોતાનો પ્રોડક્ટ વેચવા માંગો છો તો સૌથી પહેલાં પી પર જો તમારે ધ્યાન આપવાનું હોય તો તે છે તમારી પેદાશ એટલે કે પ્રોડક્ટ હવે સમજીએ બીજા પીને એટલે કે પ્રાઇઝ કિંમત ચાલો તમે પ્રોડક્ટ બનાવી તો દીધો પ્રોડક્ટ બનાવ્યા પછી કિંમત યોગ્ય હોવી જોઈએ પછી તમારો પ્રોડક્ટ સો રૂપિયાનો તમે હજાર રૂપિયા પ્રાઇસ રાખો તો કોઈ નહીં ખરીદશે અને તમારો પ્રોડક્ટ સો રૂપિયામાં તૈયાર થયો હોય અને તમે દસ રૂપિયા પ્રાઇઝ લાગશો તો લોકો તો ખરીદશે પણ તમે નુકસાન કરશો અને કંપની ડૂબી જશે એટલે યોગ્ય કિંમત હોવી જરૂરી છે તમારે પ્રાઇઝ એવી રીતે રાખવાની કે તમે નુકસાન ના કરો ગ્રાહકો પર પણ વધારે બોજો ન આવે અને પ્લસ તમારા હરીફાઈની પણ પ્રાઇઝ જોવાની હવે એ માર્ક તમે સમજો દસ રૂપિયાનું કંઈ બનાવો છો તો તમે બાર રૂપિયામાં વેચશો એટલે તમને પણ પ્રોફિટ થયું ગ્રાહકને પણ સારી એવી પ્રાઇઝમાં પ્રોડક્ટ મળી ગયો પણ તમારો કોમ્પિટિટર અગિયાર રૂપિયામાં વેચતો હશે તો તમારી પાસે કોણ આવશે બાર રૂપિયાનો સામાન ખરીદવા એટલે આ વસ્તુઓ પણ માઈને રાખે છે કિંમત પ્રાઇઝિંગ બીજો પ્રો છે પ્રાઇઝિંગ પેદાશની કિંમત નક્કી કરવી એ માર્કેટિંગ મિશ્રનું બીજું અંગ છે પેદાશ કે સેવાના વિનિમય માટે જરૂરી નાણાકીય માપદંડ એટલે કિંમત કે ભાવ જેનો ઉદ્દેશ બજારમાં પ્રવેશવાનો રોકાણ પર વાજબી વળતર મેળવવાનો હરીફાઈમાં ટકી રહેવાનો અને પેદાશ રેખા વધારવાનો છે માલની કિંમત એ રીતે નક્કી થવી જોઈએ કે જેથી અન્ય તત્વ સાથે મળી શ્રેષ્ઠ માર્કેટિંગ મિશ્ર ઉદ્ભવે જે વિતરણ માર્ગ પસંદ કરવામાં આવ્યો હોય તે ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવી યોગ્ય ગણાય જેથી દરેક મધ્યસ્થીને યોગ્ય વળતર આપ્યા પછી કંપની લાંબા ગાળાનું પોતાના નફાનું દેહ સિદ્ધ કરી શકે ક્લિયર બધો ખર્ચો ઇન્વોલ્વ કરીને થોડું પ્રોફિટ માર્જિન રાખીને તમારે પ્રોડક્ટ વેચવાનો હા પર એ પણ ધ્યાન રાખવાનું કે ગ્રાહક પર વધારે બર્ડન ન આવે અગેન જ્યારે તમે કિંમત નક્કી કરો ત્યારે એના ત્રણ આધાર હોય સૌથી પહેલો આધાર પડતર કે તમને કેટલામાં પડે છે તમારી કોસ્ટ કેટલી છે દસ રૂપિયા તો તમે પ્રાઇઝ રાખો બાર રૂપિયા તમારી પડતર કિંમતથી ઓછું તો તમે રાખવાના નથી બીજું હરીફાઈ માર્કેટમાં કેટલી હરીફાઈ છે જો બહુ વધારે હરીફાઈ હશે તો બાર રૂપિયા પણ પ્રાઇઝ ના રાખી શકાય અગિયાર સાડા દસ એવી પ્રાઇઝ રાખવી પડશે તો ગ્રાહક તમારી પાસે આવશે કેમકે હરીફાઈ હોય એટલે આપણે પ્રોફિટ માર્જિન ઓછું જ કરવું પડે અને ત્રીજું ગ્રાહકોની માંગ હવે તમારો પ્રોડક્ટ જો ડિમાન્ડમાં હશે તો તમારે પ્રોફિટ માર્જિન વધારવું હોય તો વધારો જો ગ્રાહક ખરીદવા તૈયાર નથી તો પ્રોફિટ માર્જિન તમારે ઓછું જ રાખવું પડશે તો આ ત્રણ વસ્તુને હંમેશા ધ્યાનમાં રાખવામાં આવે તો જ પ્રાઇઝ નક્કી થાય એટલે તમે જ્યારે પ્રાઇઝ નક્કી કરો એટલે આ ત્રણ વસ્તુ હંમેશા સામાન્ય વસ્તુ નાના બાળકને પણ પૂછો તો કહી દેશે કે આ ત્રણ વસ્તુ હંમેશા ધ્યાનમાં લેવામાં આવે જ્યારે પ્રાઇઝ રાખતા હોવ એક તો તમે તમારી પડતર કિંમતથી ઓછી નથી રાખવાના બીજું હરીફાઈ જેવી હશે એટલું તમે માર્જિન રાખશો વધારે હરીફાઈ હશે તો ઓછું માર્જિન ઓછી હરીફાઈ હશે તો વધારે માર્જિન અને ગ્રાહકની રિસ્પોન્સ કેવો છે જો રિસ્પોન્સ જ ના હોય તો ઉપર વધારે માર્જિન આપવાનો કોઈ મતલબ નથી ઓછું રાખો તો કદાચ વેચાશે પણ ક્લિયર એટલે આ ત્રણ વસ્તુ પ્રાઇઝિંગ વખતે નક્કી કરવામાં આવતી હોય છે એટલે કે નીલ બોર્ડ જે છે જે એક્સપર્ટ છે જેમને ચાર પી આપેલા છે તો એમના બે પી આપણે સમજી લીધા એક પેદાશ એટલે કે પ્રોડક્ટ બીજું પ્રાઇઝિંગ એટલે કે કિંમત આ બે પી પર આપણે ખાસ ધ્યાન આપવાનું હોય છે હવે આવીએ ત્રીજા પી પર એટલે કે ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે ભૌતિક વિતરણ જગ્યા બરોબર પસંદ કરો મેં તમને કહ્યું ને કે તમે એવા વિસ્તારમાં નેલ પોલિશ વેચો જ્યાં પુરુષો વધારે હોય અને સ્ત્રીઓ ઓછી હોય તો કેવી રીતે વેચશો તમારી જગ્યા યોગ્ય હોવી જોઈએ તમે એવી જ તમે સમજો કોઈ સ્કૂલની બાજુમાં સિગરેટની કોઈ પ્રાઇમરી સ્કૂલ છે એ જે એકદમ યા સિનિયર કેજીને બધું ચાલતું હોય ત્યાં તમે તમારી સિગરેટનો ગલ્લો નાખશો તો કેવી રીતે ચાલશે નાના બાળકો થોડી ના સિગરેટ પીવા આવશે આ ખોટું માર્કેટ આ ખોટી જગ્યા તમે પસંદ કરી છે ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન પ્રોપર હોવું જોઈએ તમારી માર્કેટની જગ્યા યોગ્ય હોવી જોઈએ તમારી સ્કૂલ છે તો બાજુમાં તમે સ્ટેશનરી કે ચોકલેટની દુકાન કે કોઈ ફરસાણની કે નાસ્તાની દુકાન ખોલો કે બાળકો આ વસ્તુ પસંદ કરે છે તમે કોઈ ગેમ ઝોન રાખી શકો સ્કૂલની બાજુમાં કે આ વસ્તુ ચાલશે એટલે જગ્યા યોગ્ય પસંદ કરવી જરૂરી છે પ્લેસ એટલે જેને આપણે પ્લેસ કહીએ પ્લેસ યોગ્ય હોવી જોઈએ અને ફક્ત એટલું જ નહીં તમે તમારી ફેક્ટરીથી એ જગ્યા સુધી કેટલો ઝડપથી પ્રોડક્ટ પહોંચાડો છો એ પણ માનીને રાખે છે વચોટિયા ઓછા હોવા જોઈએ જેથી કરીને સસ્તો પ્રોડક્ટ ત્યાં સુધી પહોંચે વચોટિયા વધારે હશે તો કમિશન વધી જશે બધાના અને બીજું જેટલા વચોટિયા ઓછા હશે સમય ઓછો લાગશે ફટાફટ પહોંચશે પ્રોડક્ટ એટલે ભૌતિક વિતરણ તમારું યોગ્ય હોવું જોઈએ એક તો જગ્યા બરોબર રાખવાની અને જગ્યાએ ફટાફટ માલ પહોંચી જવો જોઈએ અને ઓછી કિંમત પર માર્કેટિંગ મિશ્રણનું બીજું મહત્વનું તત્વ પેદાશ વિતરણ અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ માલ વિતરણ એટલે કંપનીનો માલ કે સેવા છેવટના ગ્રાહક સુધી પહોંચે તે માટે યોગ્ય વિતરણ માર્ગની પસંદગી કરવી તેમાં માલની હેરફેર માટે યોગ્ય વ્યા વાહન વ્યવહારની માધ્યમ પસંદગી તથા માલ સંગ્રહ માટેની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે ભૌતિક વિતરણ ઉદ્દેશ ગ્રાહકને સમયસર અને ઓછા ખર્ચે માલ કે સેવા પહોંચાડવાનો અને મહત્તમ સંતોષ આપવાનો છે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન તો આપણે ત્રણ પી સમજ્યા પ્રોડક્ટ પ્રાઇસ અને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન આ ત્રણ વસ્તુ પર જો તમે ધ્યાન આપશો તો ગ્રાહક તમારો પ્રોડક્ટ ખરીદશે અને હવે ચોથા પી તરફ આગળ વધીએ પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ તમારે કન્ટિન્યુઅસલી ગ્રાહકના મગજ પર હથોડા મારવાના છે કે મારો પ્રોડક્ટ છે હવે ઘણીવાર છે ને કંપની એટલું માર્કેટિંગ કરતી હોય ને થર્ડ ક્લાસથી થર્ડ ક્લાસ પ્રોડક્ટ પણ વેચાઈ જાય કેમ કે એની એડવર્ટીઝમેન્ટ વારે ઘડિયા આવે છે તમે વારે ઘડી ટીવી પર જોવો છો ન્યૂઝપેપરમાં આવે છે રસ્તા પર જાઓ તો એના બોર્ડ મારેલા હોય છે એટલું બધું સરફેક્સલની એડ જો તમે વારે ઘડે ટીવી પર આવ્યા કરે દર ચેનલ પર તમે જોશો ને તો એવરેજના દર દસ મિનિટમાં એક વાર તો સરફેક્સલની એડ આવતી જશે પ્લસ ઘણીવાર તો એના પ્રમોશનવાળા તમારા દરવાજા પર આવી જાય કે મેડમ આ યુઝ કરી જુઓ કે સર આ યુઝ કરી જુઓ તમે રસ્તા પર જશો તો એના હોર્ડિંગ જોવા મળશે સમાચાર છાપું ખોલશો તો ઘણીવાર સર્ફ એક્સલની એડ જોવા મળે કેટલું માર્કેટિંગ સેમ વે તમે કોઈ બાઇકની એડ જુઓ હીરોની એડ જુઓ હીરો મોટોકોપ હીરો મોટોકોપની એડ ટીવી પર આવે છે કન્ટિન્યુઅસલી પ્લસ ન્યૂઝપેપરમાં પણ એની જાહેરાત હોય તમે રસ્તા પર ચાલશો તો હીરોની બાઈકના પોસ્ટર લાગેલા હશે માર્કેટિંગ તમે જેટલું માર્કેટિંગ કરશો ને અને આ જ કારણ છે હીરોની બાઇક સૌથી વધારે વેચાય છે માર્કેટમાં જો આપણે ટુ વ્હીલર્સની વાત કરીએ તો કેમ કે સસ્તું પણ છે અને એનું માર્કેટિંગ પણ એટલું જબરજસ્ત છે એ લોકો સુધી પહોંચે છે તો કહ્યું ને તમે જેટલું જો કેટલો પણ બેકાર પ્રોડક્ટ એ વેચાઈ જ જશે બાળકોમાં ચૂપાચૂપ્સ બહુ ફેમસ છે ક્લિયર એની એડવર્ટીઝમેન્ટ એટલી એટલી આવે ને કિન્ડર જોઈની એટલી એડ આવે ને કે બાળકો ખાય જ તો આ વસ્તુ છે તમે કેટલો બેકાર પ્રોડક્ટ બનાવો ઇવન ઘણી તો તમે આ વિમલની એડ લઈ લો ફોર એન એક્ઝામ્પલ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ વિમલ બહુ ખરાબ પ્રોડક્ટ છે તમાકુ છે એક જાતનું આ સેવન છે જે ખરાબ છે સેહત માટે પણ એટલું માર્કેટિંગ છે એનું એ લોકો ખાય છે લોકોને પસંદ આવે છે એ વસ્તુ એ લોકોને શોખ લાગે છે એક સ્ટાન્ડર્ડ લાગે છે કે આ ખાવાથી મને લોકો એક મારી અલગ ઇમેજ બને છે ભલે એ ખરાબ ઇમેજ હોય પણ એના મતે સારી છે કે અજય દેગા અને એ લોકો બહુ શોખથી ખવડાવે છે સેમ વે સ્મોકિંગની એડવર્ટીઝમેન્ટ પણ એવી જ હોય છે ઘણીવાર સિગરેટની એડ હોય એ બહુ જ પેશનેટલી બતાવવામાં આવે એકદમ અમીર લોકો હોય બેસીને સિગાર પીતો હોય હવે એને જોઈને લોકો સિગાર પીવાનું શરૂ કરે આને કહેવાય માર્કેટિંગ તમે કેટલી અસરકારક માર્કેટિંગ કેટલું અસરકારક પ્રમોશન કરો છો એના પર નિર્ભર કરે છે તમે ફાલતુથી ફાલતુ પ્રોડક્ટ પણ વેચી શકો છો તમારું પ્રમોશન બરાબર થતું હોય તો ક્લિયર તો વસ્તુનું ઉત્પાદન કરવા માત્રથી તેનું વેચાણ શક્ય બનતું નથી એ તમને બનાવશો બનાવશે બધું વેચાશે પણ અમુક કેસમાં ના પણ વેચાય આ માટે ગ્રાહકને સંદેશો પહોંચાડવો પડે તેઓ માલની ખરીદી કરે તે માટે તેમને પ્રેરવવા પડે જરૂર પડે તો તે માટે તેમને ખાસ ઉત્તેજન આપવું પડે અભિવૃદ્ધિ એટલે જાહેરાત વ્યક્તિગત વેચાણ પ્રસિદ્ધિ અને વેચાણ વૃદ્ધિ દ્વારા વેચાણમાં વધારો કરવો તે તેનો ઉદ્દેશ છે ગ્રાહકને વસ્તુના અસ્તિત્વ તેની જરૂરિયાત તેની ઉપયોગિતા અંગેનો ખ્યાલ આપી માંગ ઉત્તેજન કરવાનો છે આમ વેચાણ અભિવૃત્તિના પ્રયત્ન જરૂરી છે જો તને તમે અભિવૃત્તિ નહીં કરશો તો નહીં ચાલશે તમારું કેટલું પણ સારી ક્વોલિટી બનાવો તમારો પ્રોડક્ટ વેચાવાનો નથી જ માર્કેટિંગ ઇઝ નેસેસરી પ્રમોશન ઇઝ નેસેસરી હવે તમે પ્રમોશન જે છે અભિવૃત્તિ એ ચાર રીતે કરી શકો સૌથી પહેલાં તો જાહેરાત તમે ટીવી પર રેડિયો પર જાહેરાત આપો લોકો જોશે લોકો સાંભળશે અને તમારો પ્રોડક્ટ ખરીદશે બીજો રસ્તો છે વ્યક્તિગત વેચાણ જેમ કે મેં તમને કહ્યું ને તમારા દરવાજા પર આવીને તમને સેમ્પલ આપી જાય ક્લિયર વ્યક્તિગત વેચાણ કરે દરવાજે દરવાજે જઈને લોકોને બતાવો કે અમારો પ્રોડક્ટ માર્કેટમાં છે તમે ખરીદો ત્રીજો છે વેચાણ વૃદ્ધિ એટલે કે પ્રમોશન સેલ્સ પ્રમોશન જેને આપણે કહીએ ક્લિયર તમે બની શકે એટલું મોલમાં ફ્રી સેમ્પલ આપો ક્લિયર કે પછી કૂપન આપો લોકોને ડિસ્કાઉન્ટ આપો પ્રમોશન થશે તમારું અને પ્રસિદ્ધિ એટલે કે પબ્લિસિટી તમે કોઈ સેલિબ્રિટીને બોલાવો તમારા દુકાનની અંદર કે મોલની અંદર એટલે ન્યૂઝપેપરમાં આવી જશે કે અક્ષય અમિતાભ બચ્ચન કલ્યાણ જ્વેલર્સમાં આવ્યા હવે આ એક જાહેર આ કોઈ જાહેરાત નથી આ ન્યૂઝ છે તો કલ્યાણ જરસ નામ આવી ગયું ને ક્લિયર હમણાં જસ્ટ રિસન્ટલી પ્રકાશ રાજે મહિન્દ્રાની થાર ખરીદી તો ન્યૂઝમાં આવી ગયું કે મહિન્દ્રા થાર ખરીદવામાં આવી પ્રકાશ રાજ બહુ મોટા સેલિબ્રિટી છે સાઉથમાં તો આવા સમયે મહિન્દ્રા કારના જે પ્રોડક્ટ છે એ વેચાતા થઈ જશે એટલે આ પણ એક કરી શકો પ્રસિદ્ધિ પબ્લિકેશન જેને આપણે કહીએ એટલે તમે જાહેરાત વ્યક્તિગત વેચાણ કે વેચાણ વૃદ્ધિ કે પ્રસિદ્ધિ જાહેરાત એટલે ટીવી કે રેડિયોમાં તમે એડ આપી દો વ્યક્તિગત વેચાણ એટલે દરવાજા દરવાજા સુધી તમે જાઓ વેચાણ વૃદ્ધિ એટલે તમે કોઈ મોલમાં ઉભા રહી જાઓ ફ્રીમાં કૂપન આપો કે ફ્રીમાં સેમ્પલ આપો તો પણ તમે ફેમસ થઈ જશો અને પબ્લિસિટી એટલે કે પ્રસિદ્ધિ એ પણ એક રસ્તો છે ક્લિયર તમે કોઈ સેલિબ્રિટીને તમારા ત્યાં બોલાવો અથવા તો કોઈ એવી વસ્તુ કરો કે તમે અચાનક લાઇમ લાઇટમાં આવી જાઓ અને તમારું કંપનીનું નામ છાપા પર ચડી જાય હવે એ ખોટી રીતે પણ ચડી શકે અને સારી રીતે પણ ચડી શકે એ તમારા હાથમાં છે તો આ પણ એક રસ્તો છે એટલે ચાર રીતે તમે પોતાની જાતની અભિવૃદ્ધિ કરી શકો છો પોતાના જાતનું પ્રમોશન કરી શકો છો અને લોકો સુધી પહોંચી શકો છો એટલે જે નીલ બોર્ડ હતા જે હાર્ડવર્ડના હાર્ડવર્ડ હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યાપક છે પ્રોફેસર છે એમને આ ચાર પી પબ્લિશ કરેલા છે ક્લિયર પોતે એક આર્ટિકલ લખેલો હતો આર્ટિકલનું નામ તમને યાદ રહેવું જોઈએ આર્ટિકલનું નામ હતું ધી કન્સેપ્ટ ઓફ માર્કેટિંગ મિશ્ર મને આ આર્ટિકલ ક્યારે આવેલું ઓગણીસો ને ચોસઠમાં યાદ રાખજો બુકનું નામ શું હતું જર્નલ ઓફ એડવર્ટાઇઝિંગ રિસર્ચ ક્લિયર એમને આ ચાર પીના ખ્યાલ આપેલા કે જો આ ચાર પી પર કોઈ કામ કરે કોઈ પણ કંપની તો એનો પ્રોડક્ટ વેચાવાનો છે ગ્રાહક એની પાસે વારે ઘડી આવશે અને કંપની લાંબા સમય સુધી પોતાનો વેપાર કરી શકશે ક્લિયર તો હવે તમને આઈડિયા આવી ગયો છે કે ચાર પી શું છે તો આમાંથી એમ તમને ઘણા બધા પૂછાઈ શકે એમસીક્યુ માટે અલગથી વિડીયો આવી જશે દીકરાઓ અને જો ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય તો સાત માર્કમાં તમને આ પૂછી શકે કે ભાઈ નીલ બોર્ડ દ્વારા આપેલા બજાર મિશ્રણના ચાર પી જણાવો અથવા તો તમને બીજી રીતે એવું પૂછી શકે કે બજાર ક્રિયા મિશ્રણના તત્ત્વ સમજાવો કે બજાર ક્રિયા મિશ્રણના કોઈ પણ ચાર તત્વ સમજાવો કે બજાર ક્રિયા મિશ્રણનો એક મિશ્રણ સમજાવો કે હવે ડાયરેક્ટલી પૂછી લે બજાર ક્રિયા મિશ્રણના ફોર પીસ ચાર પી કયા છે જણાવો ક્લિયર જો ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હશે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમે કોઈપણ વર્ષનું પેપર જોઈ લો દર વર્ષે માર્કેટિંગના ચાર પી પૂછવામાં આવે જ છે અને ચાર પી કયા છે પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન તો જો તમે આ ક્વેશ્ચનનો આન્સર લખો છો તો સૌથી પહેલાં તો તમારે આ વ્યાખ્યા લખી નાખવાની કે ભાઈ બજાર ક્રિયા મિશ્રણ એટલે શું ત્યારબાદ તમે આવી રીતે એક પોઈન્ટમાં લખી શકો કે આ ચાર પોઈન્ટ છે એટલે આ ચાર પી છે બજાર ક્રિયા મિશ્રણના તમારે આવું કંઈ ડ્રો કરવું હોય તો તમે ડ્રો પણ કરી શકો છો પોઈન્ટની સાથે એટલે તમે વ્યાખ્યા લખશો પોઈન્ટ લખશો એટલે તમારું અડધું પેજ થઈ જશે યા તો પોઈન્ટ લખો યા તો આવી રીતે ડ્રો કરી દો તો પણ ચાલશે ક્લિયર તમે આવી રીતે લખીને પણ દર્શાવી શકો છો અને જો લખીને ના કરો તો પેપરમાં તમારી પાસે સમય હોય તો આવી રીતે તમે બોક્સ બનાવીને પણ લખી શકો કે આ ચાર પી છે ક્લિયર વ્યાખ્યાને આટલું બનાવી દો એટલે તમારું અડધું પેજ થઈ ગયું ત્યારબાદ તમે આ ત્રણ ચાર પોઈન્ટ લખી દો કે આ ચાર પી કેવી રીતે આવ્યા કોના દ્વારા આપવામાં આવેલા છે કઈ બુકમાં લખેલા છે ક્લિયર તો આટલી તમે લખશો એટલે તમારું એક પેજ થઈ જશે એક પેજ તમારું પ્રસ્તાવનાનું થઈ ગયું ચાર પી શું છે કેવી રીતે આવ્યા તમે તેની માહિતી આપી દીધી હવે સેકન્ડ પેજ પર તમારે ચારે ચાર પી વિશે એક્સપ્લેન કરવાનું કે પ્રોડક્ટ એટલે શું પ્રાઇસ એટલે શું ભૌતિક વિતરણ એટલે કે ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન એટલે શું અને પ્રમોશન એટલે શું એટલે તમારો આન્સર ત્રણ પેજનો આરામથી થઈ જશે જો તમે ચાર પીને ડિટેલમાં સમજાવશો ક્લિયર અને ચાર પી આપવાનું કારણ જ છે કે તમે ગ્રાહક સુધી પહોંચી શકો અને ગ્રાહક એ જેટલો બની શકે એટલો તમારો માર્કેટમાં શેર વધી જાય માર્કેટમાં તમારા ગ્રાહકો વધી જાય ક્લિયર એટલે ચાર પી પર કામ કરવું ખૂબ જરૂરી છે આઈ હોપ સુધી કરાવો આ ક્વેશ્ચન તમને સમજમાં આવ્યો હશે હવે ચેપ્ટરના સેકન્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે આ વિડીયોની અંદર ટોટલ ત્રણ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું સૌથી પહેલો આપણે કરી દીધો ચાર પી કોના દ્વારા આપવામાં આવેલા છે નીલ બોર્ડ દ્વારા હવે ઘણા બધા બીજા એક્સપર્ટ પણ હતા જેમને આ થિયરી વાંચી આ બુક જે લખેલી હતી નીલ બોર્ડ દ્વારા એ વાંચવામાં આવી અને પછી અમુક એક્સપર્ટે પોતાના પી પણ આપ્યા એટલે પોતાને આર્ટિકલ પણ બનાવ્યો અને પોતે પણ અમુક પી એક્સપ્લેન કરેલા છે જેમ કે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ ક્વેશ્ચન નંબર ટુ ડોક્ટર આર એસ દાવરે દ્વારા આપવામાં આવેલા આઠ પી આમને આઠ પી બનાવ્યા ચારના આઠ કરી નાખ્યા અને એમની બુક શું બુકનું નામ શું હતું પુસ્તકનું નામ મોડન માર્કેટિંગ મેનેજમેન્ટ આ નામ તમે યાદ રાખજો ક્લિયર મોડન માર્કેટિંગ મેનેજમેન્ટમાં ડોક્ટર આર એસ દ્વાર દાવરે આ નામ પણ યાદ રાખજો ડૉક્ટર આર એસ દાવરે લખેલ પુસ્તક મોડન માર્કેટિંગ મેનેજમેન્ટમાં આઠ પી વિશે તેમને માહિતી આપી છે કે જો ગ્રાહકને એટ્રેક કરવા હોય તમારે ગ્રાહક સુધી તમારો પ્રોડક્ટ વેચવો જોઈએ તો બજાર ક્રિયા મિશ્રણના ચાર નહીં પરંતુ આઠ પી છે તેમના મુતાબિક તો કયા આઠ પી છે તેને સમજીએ સૌથી પહેલો પી છે પ્લાનિંગ જનરલ પ્લાનિંગ સામાન્ય આયોજન તમારું પ્લાનિંગ બેસ્ટ હોવું જોઈએ તમે જે કેમ કે જુઓ આપણા થાય છે ને બધાને ઉદ્યોગપતિ બનવું છે બધાને કહીએ ને વેપાર જ કરવો છે આજે હું તમને પૂછું કે કેટલા લોકોને બિઝનેસ કરવો છે જોબ કેટલા લોકોને કરવી છે તો નેવું ટકા લોકો હાથ ઉપર કરશે કે મારે જોબ નથી કરવી મારે બિઝનેસ જ કરવો છે બિઝનેસ બધા એ કરવું છે ઉત્પાદન બધાએ કરવું છે પેદાશ બધાએ બનાવી છે રાતોરાત અમીર થવું છે બધાએ હવે એ લોકો કરે પણ છે બિઝનેસ જો આપણા ત્યાં છે ને સો જણા બિઝનેસ કરતા હોય ને પણ જો પાંચ જ જણ સક્સેસફુલ થાય છે બાકીના પંચાણું જણ ખોટ કરીને પોતાના માથા પર દેવા ચડાવીને ધંધો બંધ કરી નાખે છે અને પછી એમના પાછળ લોકો દોડતા થઈ જાય પૈસા પૈસા અને બિચારા ફ્રસ્ટ્રેટ થઈ જાય ડિપ્રેશનમાં આવી જાય તો કેમ આવું કેમ કે એ લોકોને પ્લાનિંગ કરતા નથી આવડતી જો તમે પ્લાનિંગ યોગ્ય કરો ને તો તમે માર્કેટમાં ચાલી શકો તમે ધંધો કરવા બેઠા છો તો સીધું પેદાશ પર નહીં આવી જવાનું સૌથી પહેલાં સારી પ્લાનિંગ તો કરતા શીખો તો પ્લાનિંગ જનરલ પ્લાનિંગ તમને કરતા આવડવી જોઈએ ક્લિયર તો પ્લાનિંગ કરો યોગ્ય માર્કેટમાં રિસર્ચ કરો બે ત્રણ વર્ષ શું ચાલે છે શું નથી ચાલતું પછી કેટલા તમારી પાસે કેટલા રૂપિયા છે એ હિસાબે તમારે કયો ધંધો કરવો જોઈએ એ પ્લાનિંગ કરો ઘણી તો લોકો બહુ મોટો ધંધો શરૂ કરી દે વ્યાજ પર પૈસા લઈને અરે આટલું બધું મોટું કરવાની જરૂર શું હતી ઓછા પૈસાથી શરૂઆત કરે વ્યાજના જ પ્રેશરમાં મરી જશે નહીં ધરતું એટલે આ બધો પ્લાનિંગનો ભાગ છે યોગ્ય પ્લાનિંગ કરો જો તમે એક વેપારી છો તો સેકન્ડ પી છે પ્રોડક્ટ પ્લાનિંગ હવે આવીએ પેદાશ એક યોગ્ય પેદાશ કરવી જરૂરી છે એવી વસ્તુ બનાવો જે ફેશનમાં હોય લોકોને એનો ટેસ્ટ પસંદ આવે ક્લિયર સારી ગુણવત્તાની હોય તો વસ્તુ આયોજન બીજો પી કયો છે પ્રોડક્ટ પ્લાનિંગ એટલે કે વસ્તુ આયોજન યોગ્ય રીતે કરો થર્ડ પી છે પ્રાઇઝિંગ યસ કિંમત તમે યોગ્ય લગાવો જેવો પ્રોડક્ટ છે એવી કિંમત ક્લિયર સારી ક્વોલિટી હોય તો થોડી વધારે પ્રાઇસ ઓછી ક્વોલિટી હોય તો સોરી ઓછી પ્રાઇસ હરીફાઈ કેટલી હરીફ તમારો જે છે કોમ્પિટિટર એ કેટલી પ્રાઇઝ રાખે છે ગ્રાહકને તમારો પ્રોડક્ટ કેટલો પસંદ આવે છે તે હિસાબે તમે પ્રાઇઝ રાખો પછી તમે એકદમ જ મગજ વાપર્યા વગર એકદમ હાઈફાઈ પ્રાઇઝ રાખશો અને પ્રોડક્ટમાં કંઈ લેવા દેવા નહીં હશે તો એ પ્રોડક્ટ ખાલી તમે જ ખરીદશો બીજું કોઈ ખરીદવાનું નથી સિમ્પલ વસ્તુ છે એટલે પ્રાઇઝિંગ યોગ્ય હોવી જરૂરી છે ચોથો પી છે ડિસ્ટ્રિબ્યુશન ફિઝિકલ ડિસ્ટ્રિબ્યુશન કહો કે પછી ચેનલ ઓફ ડિસ્ટ્રિબ્યુશન તમે કહો વિતરણ માર્ગ મેં તમને કહ્યું ને કે વિતરણ માર્ગ જે છે એ વધારે લાંબો ના હોવો જોઈએ જેટલો નાનો હશે એટલો ઝડપ સુધી ગ્રાહક સુધી પહોંચશે અને ઝડપ સુધી તો પહોંચશે ઓછી કિંમત પર પણ પહોંચશે કેમકે જેટલા લોકો વચોટિયા ઓછા એટલું એમનું કમિશન ઓછું એટલે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન પર પણ તમારે ધ્યાન આપવાનું ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન જેને આપણે કહીએ વિતરણ માર્ગ તમારો યોગ્ય હોવો જોઈએ પાંચમો પી છે સેલ્સ ફોર્સ વેચાણ દળ ક્લિયર તમારા જે વેચાણ જે વચોટિયાઓ છે એ એકદમ નોલેજેબલ હોવા જોઈએ પોતાનું કમિશન ઓછું રાખે તેવા હોવા જોઈએ અને એટલો મોટો સેલ્સ ફોર્સ હોવો જોઈએ ને કે તમે માર્કેટના દરેક ખૂણા સુધી પહોંચી જાઓ જુઓ અહીંયા વિતરણ માર્ગની વાત નથી જાય વિતરણ માર્ગ તમારો જેટલો હોય એટલો નાનો સારો પરંતુ જેટલો મોટો ઇન સેન્સ એરિયા વધારે કવર કરવાના તમારે સમજો કે તમારો વિતરણ માર્ગ ફક્ત સુરતમાં છે બરાબર સુરતમાં તમારો પ્રોડક્ટ વેચો છો તો વિતરણ સીધો સુરતમાં થઈ રહ્યું છે હવે તમારે બીજા માર્કેટને પણ ટાર્ગેટ કરવાનો અંકલેશ્વર વલસાડ ભરૂચ ધીરે ધીરે તમારો એરિયા વધારતા જવાનો તમે જેટલો સેલ્સ ફોર્સ વધારશો એટલું તમારી માટે સારું છે હા ચેન નાની રાખવાની વિતરણ માર્ગ નાનો રાખવાનો પણ તમારો ફોર્સ જે છે એ દરેક જગ્યા સુધી જવો જોઈએ આ વસ્તુ પર તમારે ધ્યાન આપવાની કેમ કે તમે જેટલી જગ્યાએ જેટલું માર્કેટ કવર કરશો એટલું તમારું વેચાણ વધશે અને તમને જ ફાયદો થવાનો છે જાહેરાત અને વેચાણ વૃદ્ધિ યસ પ્રમોશન કરતા પણ તમને આવડું જોઈએ પ્રમોશન બેસ્ટ હોવું જોઈએ એટલું પ્રમોશન કરો ને કે ગ્રાહકના મોઢામાંથી એક વાર તો તમારા પ્રોડક્ટનું નામ દિવસમાં આવી જ જાય ફોર એન એક્ઝામ્પલ સવારે ઉઠો એટલે કોલગેટ તમારા મોઢા પર આવી જ જાય ભલે તમે ટૂથપેસ્ટ બીજો કોઈ વાપરો છો પણ કોલગેટ તો વડ આવી જ જાય તમારા મોઢા પર ક્લિયર તો આ વસ્તુ છે જાહેરાત જાહેરાત જેટલી વધારે એટલી વધારે તમારું વેચાણ થશે માઉલ માલની ભૌતિક હેરાફેરી ફિઝિકલ હેન્ડલિંગ હેરાફેરી પણ તમને કરતા યોગ્ય રીતે આવડવી જોઈએ ફિઝિકલ જે હેન્ડલિંગ છે ક્લિયર ઘણી વાર કેવું થાય કે ભાઈ તમે કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો એ તૂટી જાય તો આ ના આવવું જોઈએ ક્લિયર વાહન વ્યવહારમાં તમને યોગ્ય રીતે તમે લોકો સુધી પહોંચાડો પછી ઘણીવાર કહ્યું તમારો પ્રોડક્ટ જતા જતા જ ખતમ થઈ જાય તૂટી જાય કે ડેમેજ થઈ જાય તો એનો કોઈ મતલબ નથી ક્લિયર તો આ વસ્તુ પર પણ તમારે ધ્યાન આપવાનું ફિઝિકલ હેન્ડલિંગ બરોબર હોવી જોઈએ જેટલો પ્રોડક્ટ લો કુમળો હોય કે કેને લાઇટ હશે એટલું તમારે એનું વધારે ધ્યાન રાખવું પડશે બજાર સંશોધન માર્કેટિંગમાં રિસર્ચ કરો તમે આડેધડ કંઈ પણ નહીં બનાવો પહેલાં રિસર્ચ કરો પછી કંઈ બનાવો વેચો પછી વેચાણ કર્યા પછી પણ ફરીથી રિસર્ચ કરો કે શું લોકોને પસંદ આવ્યું એમાં કંઈ નવું કરવા જેવું છે કે નથી ત્યારબાદ તમે આગળ વધો તો આ આઠ વસ્તુઓ પર તમારે ધ્યાન આપવાની ક્લિયર બોર્ડે ચાર પી આપેલા હતા આજે બીજા એક્સપર્ટ છે ક્લિયર ડૉક્ટર દાવરે આર એસ દાવરે એટલે ડૉક્ટર આર એસ દાવરે જે છે એમને પોતાના અલગથી આઠ પી આપેલા છે અને આ વસ્તુ પણ પ્રોપર છે ક્લિયર વધારે તમે સારી કહી શકો કે ચાર વસ્તુ પર ધ્યાન આપ્યા કરતાં તમે આઠ વસ્તુઓ પર ધ્યાન આપો તો તમે વધારે સારી રીતે ઇફેક્ટિવ રીતે ગ્રાહકને એટ્રેક્ટ કરી શકશો ક્લિયર તો યાદ રાખજો કન્ફ્યુઝ નહીં થતા દીકરાઓ કે ભાઈ ચાર પી ચાર પી છે કે આઠ છે આમ મેઇન જો તમને ક્વેશ્ચન શું પૂછે છે એના પર ડિપેન્ડ કરે છે તમને એવો ક્વેશ્ચન કરવામાં આવે કે હું તમને લોંગ ક્વેશ્ચન એ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામના એક્ઝામ્પલથી કહું છું કે બજાર ક્રિયા મિશ્રણના પી જણાવો હવે અહીંયા કોના પી પૂછ્યા નથી નીલ બોર્ડના પી કે પછી દેવા દાવરેના પી ડોક્ટર દાવરેના પી કોના પી ખાલી એવું લખ્યું છે કે બજાર ક્રિયા મિશ્રણના ચાર પી જણાવો તો તમારો મેઇન આન્સર લખવાનો નીલ બોર્ડના ચાર પી કેમકે આ સૌથી પહેલો કન્સેપ્ટ એમ નીલ બોર્ડ દ્વારા આપવામાં આવેલો હતો એટલે એક વસ્તુ ક્લિયર યાદ રાખજો હા તમને સ્પેસિફિકલી પૂછે છે કે ડૉક્ટર આર એસ દાવરેના આઠ પી જણાવો તો તમારે તે લખવાના ઘણીવાર તમને એવી રીતે પણ પૂછે કે ડૉક્ટર આર એસ દાવરે દ્વારા આપેલ આઠ પીમાંથી કોઈ પણ પાંચ પી જણાવો તો તમારે આન્સર કેવી રીતે લખવાનો સૌથી પહેલાં તો બજાર ક્રિયા મિશ્રણના જે ચાર પી છે એનું એક ડ્રોઈંગ બનાવી દેવાનું જે પ્રસ્તાવના હતી તે લખી નાખવાની ત્યારબાદ બોક્સ બનાવીને આઠ પોઈન્ટ લખી નાખવાના એટલે એક પેજ થઈ ગયું તમારું પછી કોઈ પણ પાંચ પી જે તમને આવડતા હોય તેના વિશે ચાર ચાર પાંચ પાંચ લાઈન એક્સપ્લેન કરવાની એટલે ત્રણ પેજમાં આન્સર તમારો થઈ જશે અને જો તમારે વધારે એક્સપ્લેન કરવું હોય તો તમે આઠે આઠ પી એક્સપ્લેન કરી નાખો જેટલું વધારે લખશો એટલું સારું છે ક્લિયર તો તમારો આન્સર સાડા ત્રણ ચાર પેજ જેવો પણ થઈ શકે જો તમારી પાસે સમય હોય તો ક્લિયર તો આપણે અત્યાર સુધી બે ક્વેશ્ચન જોયા એક નીલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ચાર પી અને બીજો ક્વેશ્ચન આપણે જોયો ડોક્ટર આર એસ દાવરે દ્વારા આપવામાં આવેલ આઠ પી હવે આગળ લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિડીયોના પ્રોફેસર ધવલ મહેતા દ્વારા આપવામાં આવેલ આઠ પી ક્લિયર હજી એક એક્સપર્ટ હતા ધવલ મહેતા એમને પણ પોતે પબ્લિશ કરેલા છે આઠ પી પોતાની રીતે ક્લિયર એટલે તમે વિચારી શકો કોઈ પણ એક્સપર્ટ પોતાના હિસાબે કાલે ઉઠીને તમારે કોઈ બુક લખવી હોય અને જો એ ફેમસ થઈ જાય તો કોઈના કોઈ એ પણ ભણશે એટલે એટલે આવા ઘણા બધા પી લોકોએ લખેલા છે કે મારા હિસાબે આ પી પર ધ્યાન અપાય આ પી પર ધ્યાન અપાય તો આ ત્રણ એક્સપર્ટ જે હતા નીલ બોડ આર એસ દાવરે અને ધવલ મહેતા આ ત્રણ દ્વારા આપવામાં આવેલ પી વધારે ફેમસ થયા અને એટલા માટે તમારા બુકની અંદર આ ત્રણ અલગ અલગ એક્સપર્ટના આપેલા પી આપણે વાંચીએ છીએ તો ચાલો ધવલ મહેતા દ્વારા આપવામાં આવેલ આઠ પી કયા છે તે આપણે સમજીએ સૌથી પહેલો પી છે પ્રાઇઝિંગ એટલે કે કિંમત કિંમત યોગ્ય રાખો આ તો બટ ઓવિયસ છે ત્રણ આગળના બંને એક્સપર્ટે પણ આજ વાત કરેલી કિંમત યોગ્ય હોવી જોઈએ ના વધારે ના ઓછી તમારો જેવો પ્રોડક્ટ છે તમારા કોમ્પિટિટર છે માર્કેટમાં હરીફાઈ કેટલી છે તે યાદ રાખવાનું તમારી પડતર કિંમત જોવાની તો પ્રાઇઝિંગ બરાબર હોવી જોઈએ સેકન્ડ જગ્યા એટલે કે પ્લેસ મેં તમને આગળ કહ્યું ને કે પુરુષોનો વિસ્તાર હોય તો ત્યાં તમે નેલ પોલિશ વેચીને શું કરશો ત્યાં એવી વસ્તુ વેચો જે પુરુષો ખરીદતા હોય જ્યાં સ્ત્રીઓ વધારે છે તો ત્યાં સ્ત્રીઓ ખરીદતી હોય તેવો પ્રોડક્ટ વેચો જ્યાં બાળકો વધારે છે તો બાળકવાળો પ્રોડક્ટ વેચો એટલે જગ્યા તમારો પ્રોડક્ટ જે છે ને એ હિસાબે જગ્યા નક્કી કરો તમે સિગરેટ વેચો છો તો ઔદ્યોગિક વિસ્તારમાં વેચો કેમ કે ત્યાં સિગરેટ તમાકુનું ચલણ વધારે હોય કેમકે ત્યાં પુરુષો વધારે છે પ્લસ મજૂર વર્ગના છે જે લોકો આ આવી વસ્તુઓ વધારે કન્ઝ્યુમ કરતા હોય તો જગ્યા યોગ્ય પસંદ કરો પ્લેસ બહુ માયને રાખે છે પ્રોડક્ટ સારો પ્રોડક્ટ બનાવો સારી ક્વોલિટીનો અને વેચાય તેવો પ્રોડક્ટ બનાવો ફેશનેબલ હોવો જોઈએ ટેસ્ટમાં સારો હોવો જોઈએ ક્લિયર તો પેદાશ પ્રોડક્ટ પર પણ તમારે ધ્યાન આપવાનું છે પ્રમોશન જેટલું માર્કેટિંગ કરતાં આવડે કરો લોકોને મગજમાં તમારું નામ રહી જવું જોઈએ પ્રમોશન પર ધ્યાન આપો પેકેજિંગ યસ આ એકચ્યુલી કરવા જેવું છે પેકેજિંગ બહુ માઇને જો આગળના બંને એક્સપર્ટે પેકેજિંગની વાત નથી કરી પણ અહીંયા ધવલ મહેતાએ પેકેજિંગની વાત કરી છે કે પેકેજિંગ સારું હોવું જોઈએ કે જેટલું એટ્રેક્ટિવ પેકેજિંગ હશે ને લોકો ખરીદશે પછી ભલે ને અંદર હવા ભરી હોય એકવાર તો લોકો ખરીદશે જ પછી લીધા પછી પછતાવો થાય ગ્રાહકને બે નંબરની વાત છે પર એક વાત તો તમારો એક વાર તો પ્રોડક્ટ વેચાયો ને ક્લિયર પેકેજ અને ઘણી તો કેવું હોય પેકેજિંગ સારું હોય ને તો ભલે અંદર બેકાર વસ્તુ હોય લોકો પેકેજિંગ માટે પણ ખરીદે તમે અલગ અલગ કલરના પેકેજિંગ એટ્રેક્ટિવ પેકેજિંગ બનાવો ફિમેલને તમે પિંક કલરનું પેકેજ બતાવશો તો એ લઈ લઈ જ લેશે મને ઓલું પિંક કલરવાળું પેકેજ જોયે છે પછી એમાં ભલે ને કંઈ પણ હોય એમાં પછી દાઢી કરવાનો સામાન પણ હશે ને તો એ પિંક કલરનું પેકેજ કદાચ લઈ લે જસ્ટ અ જોક અપાર્ટ એક જોક છે જસ્ટ કહેવાની વસ્તુ છે કે તમે એટ્રેક્ટિવ તમે કલરફુલ પેકેજિંગ રાખો એટ્રેક્ટિવ પેકિંગ રાખો લોકો લેશે ઘણીવાર તમે છે ને સારી ક્વોલિટીનો પ્રોડક્ટ બનાવતા હોય બહુ મસ્ત પ્રોડક્ટ હોય તમારો પર પેકેજિંગમાં દમ ના હોય તો લોકો ના ખરીદે તમારો પ્રોડક્ટ ખૂણામાં પડ્યો રહેશે કેમ કે અહીંયા આજની તારીખમાં છે લોકોને ક્વોલિટી કરતાં પેકેજિંગ બહુ એટ્રેક્ટ લાગે જો દીખતા હોય વો બીકતા હોય એટલા માટે તો ફેમસ થયું છે એટલે પેકેજિંગ પર ધ્યાન આપવાનું તમારે પબ્લિક રિલેશન યસ આ વસ્તુ પર પણ ધ્યાન આપવાનું જે આગળના એક્સપર્ટોએ નથી કીધી આ પણ એક સારી વસ્તુ છે વેચ્યા પછી ગ્રાહકને ભૂલી નહીં જવાનું એની સાથે રિલેશન રાખો એને પૂછો કે તમને કેવો પ્રોડક્ટ લાગ્યો શું તમને કોઈ આમાં ચેન્જ કરવા જેવું લાગે છે યા તમે કોઈ એવી વસ્તુ વેચો છો જેમાં સર્વિસ આપવાની હોય તો સર્વિસ આપો એને રિલેશન પબ્લિક સાથે સારા હોવા જોઈએ તો જે ગ્રાહક બીજી વાર તમારી પાસે આવશે વેચવા માટે નહીં વેચો ટકાવી રાખવા માટે વેચો ધંધાને ટકાવવાનો છે આપણે લાંબા સમય સુધી પોલિટિકલ પાવર યસ આ બહુ માયને આ તમે જો ભારતમાં છો તો તો પોલિટિક્સ બહુ માયને રાખે છે જ્યાં આગળના એક્સપર્ટોએ વાત જ નથી કરી તમે પોલિટિકલી સ્ટ્રોંગ હોવા જો ટાટાને રિલાયન્સ કેમ ચાલે છે પોલિટિકલી સ્ટ્રોંગ છે બીજા પણ તો ધંધા છે એ જ ટાટા સ્ટીલ બનાવે છે તો સ્ટીલવાળી બીજી કંપનીઓ પણ તો છે એ કેમ નથી ચાલતી કેમ કે ટાટા પોલિટિકલી સ્ટ્રોંગ છે રિલાયન્સ પેટ્રોલિયમ પણ બીજા પણ તો પેટ્રોલિયમ કંપનીઓ છે કેમ નથી ચાલતી કેમ કે રિલાયન્સ પોલિટિકલી સ્ટ્રોંગ છે જે કંપની જેટલા પોલિટિકલ પાવર ધરાવતી હોય એ કંપની ચાલવાની જ છે એટલે જો ભારત જેવા દેશ હોય તમે ભારત જેવા દેશમાં તમારો પ્રોડક્ટ તમે વેચવા જઈ રહ્યા છો તો પોલિટિકલી પાવરફુલ તમારે બનવું જોઈએ સાતમો પી અને બહુ જ માઈને રાખે છે જે આગળના એક્સપર્ટોએ વાત કરી નથી અને લાસ્ટ પ્રોબિંગ એટલે કે બજાર સંશોધન જેને માર્કેટિંગ રિસર્ચ કહેવાય ક્લિયર પ્રોબિંગ કરતાં તમને આવડવું જોઈએ રિસર્ચ કરવાની ક્લિયર માર્કેટમાં શું ચાલી રહ્યું છે ગ્રાહકોને તમે સૌથી પહેલાં રિસર્ચ કરશો જ્યારે કંપની શરૂ કરશો ત્યારે કે શું મારે આ કરવું જોઈએ બે ત્રણ વર્ષ રિસર્ચ કરો પછી તમે પ્રોડક્ટ શરૂ કરો વેચ્યા પછી પણ રિસર્ચ કરો કે ગ્રાહકોને પસંદ આવે કે જેટલું સંશોધન તમે કરશો ને કંઈ ના કંઈ નવું ઉમેરતા જશો અને તમે આઉટ ઓફ ફેશન તમારો ધંધો આઉટ ઓફ ફેશન નહીં થશે તમે માર્કેટમાં લાંબા સમય સુધી ટકી શકશો એટલે બજાર સંશોધન એટલે કે પ્રોબિંગ આના પર પણ તમારે ધ્યાન આપવાનું હોય એટલે આ બહુ સરસ આઠ પી ધવલ મહેતા દ્વારા આપવામાં આવેલ છે કે મા એમના હિસાબે આ આઠ પી પર તમારે ધ્યાન આપવું જોઈએ તો જ તમે ગ્રાહક સુધી તમારો પ્રોડક્ટ પહોંચાડી શકશો ક્લિયર તો જો આ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં તમને આવે તો અગેન સેમ પેટર્નમાં તમારે લખવાનું એક પેજની પ્રસ્તાવના જે બધા જ ક્વેશ્ચનમાં કોમન છે પછી બોક્સ બનાવીને પોઈન્ટ લખી નાખો અને દરેક પોઈન્ટને તમે ચાર ચાર લાઇનમાં એક્સપ્લેન કરો તો આઈ હોપ શો દીકરાઓ કે આ વિડીયોની અંદર જે ટોપિક છે સમજમાં આવ્યો છે આપણે ત્રણ એક્સપર્ટ દ્વારા આપેલા પી સમજ્યા છીએ નીલ બોર્ડ ડૉક્ટર આર એસ દાવરે અને પ્રો પ્રોફેસર ધવલ મહેતા દ્વારા અપાયેલ પીસ ક્લિયર એ ત્રણે ત્રણનું કહેવું હતું કે અમારા બતાવેલા પી તમે ફોલો કરો તો તમે પ્રોડક્ટને વધારે સારી રીતે વહેંચી શકશો જો જો દીકરાઓ આ વિડીયો તમને પસંદ આવ્યો કન્ટેન્ટ તો વિડીયોને લાઇક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બને એટલો વિડીયોને શેર કરો જેથી કરીને તમને દરેક વિદ્યાર્થી સુધી વિડીયો પહોંચે અને અમને પણ થોડો પ્રમોશન થઈ શકે થેન્ક યુ સો મચ